આરોગ્ય પ્રશ્નોત્તરીની શૃંખલામાં આજનો પ્રશ્ન છે, શું સફેદ સાકર એ આરોગ્યને નુકસાન કરે છે? આપણા કિચનમાં કેટલા કિલો સાકર હોય છે? દર મહિને સાકર તો આપણે ખરીદીએ જ, મીઠો સ્વાદ તો લગભગ બધાને જ ભાવતો હોય છે. મીઠાઈ જોઈને મોટાભાગના લોકોને મોંમાં પાણી આવે. મીઠાઈ એ આપણી નબળાઈ. બજારમાં જાત જાતની અને ભાત ભાતની મીઠાઈઓ મળતી હોય છે. જ્યારે કોઈ સારા સમાચાર આપે ત્યારે આપણે એને કહીએ છીએ કે ભાઈ મોઢું મીઠું કરાવો ને. સાકર એ એક 100% પ્રોસેસ્ડ ફૂડ છે. પ્રકૃતિએ જ્યાં જ્યાં વનસ્પતિ જગતમાં સાકર મૂકી છે ત્યાં રેસા એટલે કે ફાઈબર જરૂરથી મૂક્યા છે. શેરડીમાં જુઓ તો કેટલી ગળી લાગે છે, પણ ચાવીને ખાવા જાઓ તો કેટલી ખવાય. અને એનો રસ કાઢો તો એક આખી સોટી ખલાસ થઈ જાય. શેરડીના રસને સાકરમાં ફેરવવાની રીત તો આપણા ભારત દેશમાંથી જ આવી છે. બીટમાંથી પણ સાકર બને છે. સાકરને સફેદ રંગની દેખાય તેના માટે ક્યારેક પ્રાણીઓના હાડકાના ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રોસેસિંગમાં લગભગ 64 જેટલા તત્વો ખલાસ થઈ જાય છે. સાકરમાં તો નથી રેસા કે ફાઈબર, નથી કોઈ ખનિજ, નથી પ્રોટીન, નથી ચરબી, નથી કોઈ એન્ઝાઇમ્સ, ફક્ત છે કેલરીઝ, ખાલી કેલરીઝ, જેને કારણે ખૂબ જ વજન વધી જાય છે. સાકરમાં એવું કશું જ નથી અને ઉપરથી એ આપણા શરીરના વિટામિન ખનિજ એ ખલાસ કરે છે. નાનપણથી જ સાકરને દૂધમાં અને બીજા બધા બાળકોના ખોરાકમાં નાખીને બાળકોને એની આદત પાડી દેવામાં આવે છે. ખરું જોઈએ તો શેરડીના બધા જ સારા ઉપયોગી ખનિજ તત્વોને કાઢીને બનાવેલી સફેદ સાકર શરીરમાં જબરદસ્ત અસંતુલન પેદા કરે છે અને આ ખાંડ શરીરના ખનિજ તત્વોને ખેંચી લઈને જ પચે છે. શરીરમાં વિશેષ કરીને કેલ્શિયમ અને ફોસ્ફરસને વધુ પડતું નુકસાન થાય છે. સાકરની ફક્ત એક જ ચમચી આપણી પ્રતિકારક શક્તિને એટલે કે ઇમ્યુન સિસ્ટમને 5-1 કલાક માટે ઓછી કરી નાખે છે. સાકરની અસર શરીરમાં અફીણ, ઓપિયમ, મોર્ફિન કે હેરોઇન જેવી દવાઓ લેતા હોય તેવી જ થાય છે. મોર્ફિન એ એક આદત લાગી જાય એવી દવા છે. સાકરની પણ શરીરને એક જાતની આદત જ લાગી જાય છે. એટલે જ્યારે જ્યારે સાકર ખોરાકમાંથી બંધ કરવામાં આવે છે ત્યારે એક જાતના વિડ્રોવલ સિમ્પટમ્સ એટલે કે સાકર શરીરને ન મળે તો એનાથી શરીરમાં અલગ અલગ લક્ષણો અને ફરિયાદો દેખાવા માંડે છે. કોઈને નબળાઈ, કોઈને ચક્કર, કોઈને ડિપ્રેશન આવે છે, કોઈને ખૂબ ગુસ્સો આવે છે, એમ લાગે છે કે જટ કંઈ ગળ્યું ખાઈ લો. સાકરને છોડવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. જેટલી વધારે સાકર ખાશો એટલી વધારે તમને સાકર ખાવાની ઈચ્છા થશે. સાકર શરીરમાં આપણા લોહીમાં ડાયરેક્ટલી જ જતી રહે છે. આપણા પેટમાંથી સાકર આપણા લોહીને એસિડિક બનાવી દે છે. લોહીની એસિડિટીને ઓછી કરવા આપણા હાડકામાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ ખેંચી લેવાય છે. સાકર શરીરના દરેક અંગોને અસર પહોંચાડે છે. આપણું મગજ, એડ્રીનલ ગ્લાન્ડ, હોર્મોન્સ, નર્વસ સિસ્ટમ, આ બધા પર સાકરને કારણે નુકસાન થાય છે. સાકરને કારણે આપણને ચિંતા, વરી, એન્ઝાયટી વધી જાય છે. આપણું કોઈ કામમાં ચિત્ત રહેતું નથી. સાકર ખાવાથી ખોરાકના ખનિજ તત્વોનું શોષણ અટકી જાય છે. પ્રોટીન પણ ખોરાકમાંથી શોષાતું નથી. સાકર ખાવાથી વજન જરૂર વધી જાય છે. નાના છોકરાઓ જે ઘરે ઠંડા પીણા કે સાકરવાળા જ્યુસ પીતા હોય છે તો એક બોટલમાં લગભગ 40 ગ્રામ જેટલી સાકર હોય છે. એક બોટલ પીણું જો તમે પીવો તેમાં 10 ચમચી જેટલી સાકર તમને મળે છે.
નાના છોકરાઓમાં પણ હવે જાડાપણું વધારે ને વધારે જોવા મળી રહ્યું છે. એ સાથે જ હાઈપર એક્ટિવ ચિલ્ડ્રન અને ડિસ્ટ્રક્ટિવ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન હુ આર નોટ સ્ટેબલ, એટલે કે ખૂબ જ ડિસ્ટ્રક્ટિવ હોય, તોડફોડ કરતા હોય, એક જગ્યાએ બેસી ન રહેતા હોય, વધારે પડતા તોફાની હોય, આ બધું જ સાકરને કારણે છે. એમને બહુ ગુસ્સો આવતો હોય છે, તોડફોડ કરતા હોય છે, બીજાને મારતા હોય છે, મગજ ખૂબ ગરમ રહેતું હોય છે. આ બધું જ નાના બાળકોમાં વધારે જોવા મળે જ્યારે એ સાકર વધારે પડતું ખાતા હોય અથવા એમને એમના રોજબરોજના ખોરાકમાં અલગ અલગ રીતે આપવામાં આવતી હોય. આ જ બાળકોને દાંતનો સડો પણ ખૂબ વધારે પડતો થઈ જતો હોય છે. પતિ પડતી સાકરને કારણે ઘણીવાર લો શુગરના પણ એટેક આવી જાય છે, એટલે કે એને હાઇપોગ્લાઇસેમિયા કહે છે. ચક્કર આવે છે અને એકદમ જ નબળાઈ લાગવા માંડે છે. એવું જાણવામાં આવ્યું છે કે પિત્તાશયમાં પથરીઓ જે થઈ જાય છે, એટલે કે ગોલ્ડ સ્ટોન્સ, એ પણ સાકરને કારણે જ થાય છે. બીજા મોટા આંતરડાના અમુક રોગો છે જેનું નામ ડિસબેક્ટેરિયોસિસ છે, જેમાં આપણને જે મદદરૂપ થાય એવા બેક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય છે અને જે શરીરને નુકસાન કરે એવા બેક્ટેરિયા વધી જાય છે, એ પણ સાકરને કારણે જ, કેમ કે સાકરનો ખોરાક આ જે નુકસાન કરતા બેક્ટેરિયા છે એને વધારે ભાવે છે. તમે જાણતા તો હશો જ કે જે બહુ સાકર ખાય એના શરીરમાં કરમિયા પણ જરૂર થાય છે. સાકરને કારણે શરીરમાં એક કોર્ટિઝોલ નામનું હોર્મોન પણ પેદા થાય છે, જે આપણા ફાઇટ ઓર ફ્લાઇટ માટેનું હોર્મોન છે, કે જેમાં આપણને જ્યારે પણ કોઈ સ્ટ્રેસ આવે જીવનમાં ત્યારે આ હોર્મોન વધી જતું હોય છે અને એ આપણને લડવાની તાકાત આપે છે. કોઈ પણ રોગ આવવાનો હોય તો આપણને એ શક્તિ આપે છે. પણ અહીંયા તો વગર કારણે જ સાકર આ હોર્મોનનું પ્રમાણ વધારી દે છે અને એને કારણે આપણી એડ્રીનલ ગ્લાન્ડ પણ થાકી જાય છે. લગભગ 101 વર્ષ પહેલાં સાકરનું જે ઉપયોગ હતો એ ફક્ત આખા વર્ષનો એક વ્યક્તિ પ્રમાણે 2 કે 2.5 કિલો જેટલો જ હતો. અત્યારે લગભગ 70-80 કિલો જેટલી સાકર એક માણસ એક વર્ષમાં ખાઈ શકે છે, પણ લગભગ 50-50 ચમચી જેટલી દિવસમાં તમારા પેટમાં જઈ શકે છે. એનું કારણ એ છે કે ઘણા બધા ખોરાકની એવી વસ્તુઓ હોય છે કે જેમાં સાકર છુપી રીતે હોય છે. બ્રેડમાં હોય છે, ટોમેટો કેચઅપમાં હોય છે, સિરિયલમાં હોય છે, બિસ્કિટમાં હોય છે, એવી કેટલીય વસ્તુ છે કે જેનું તમને કોઈ જ કલ્પના નથી હોતી. મેનિક ડિપ્રેશન જેવી એક બીમારી છે જેમાં માણસ ખૂબ જ ડિપ્રેસ થઈ જાય છે, એ પણ સાકરની સાથે જ લિંક કરવામાં આવી છે. એવું જાણવામાં આવ્યું છે કે સાકરનું જો વધુ પડતું સેવન કરાય તો ડાયાબિટીસ પણ થઈ શકે, ઓબેસિટી એટલે કે જાડાપણું તો થાય જ છે, સાથે ટ્રાયગ્લિસરાઇડ એ પણ વધી જાય છે અને જે સારું કોલેસ્ટ્રોલ છે જેને HDL કહે છે એ ઓછું થઈ જાય છે. સાકરનું તો એક જાતનું આપણને એડિક્શન જ થઈ જાય છે અને એ એડિક્શનમાંથી મુક્તિ પામવા માટે આપણે શું ઉપાયો કરવા જોઈએ? તો સાકરને તમારા ખોરાકમાંથી જાકારો આપવાનો છે. એના માટે સૌથી પહેલાં બધા જ ઠંડા પીણા, પેપ્સી, કોક, થમ્સઅપ, લીમકા વગેરે પીવાનું બંધ જ કરી દો. બીજું પગથિયું છે આર્ટિફિશિયલ સ્વીટનેસને પણ બંધ કરો, એટલે કે સેકેરિન અને એસ્પાર્ટેમ જેવી વસ્તુઓ ન વાપરવી. ત્રીજું પગથિયું છે ઘરે સાકરવાળા જંક ફૂડ ન લાવવા. ચોથું પગથિયું છે ફળો વધારે ખાવા, એમાંય જે ખૂબ ગળ્યા ફ્રૂટ હોય એ જરૂર ખાવા, એનાથી આપણી ગળ્યું ખાવાની જે ઈચ્છા હોય છે તે સંતોષાય છે. પાંચમું પગથિયું છે કસરત જરૂરથી કરો. છઠ્ઠું પગથિયું છે જે આપણો સાકર અને લાગણીઓનો જે સંબંધ છે એ તોડી કાઢો, એટલે કે મંદિરમાં કોઈનો જન્મદિવસ હોય, સારા ઉત્સવોમાં, લગ્નમાં હંમેશા મીઠાઈ ખૂબ વધારે પડતી ખવાય છે. જ્યારે બી કોઈ આનંદનો પ્રસંગ હોય એટલે મીઠાઈ તો આવી જ જાય, તો આપણે આમાં કશું જુદું કરવાનું છે. મીઠાઈ કે ચોકલેટ આપવાને બદલે કોઈ બીજી વસ્તુ ગિફ્ટ તરીકે પણ આપી શકાય. નાના છોકરાને કેન્ડી ન જ આપો,
કોઈ પણ સારી વાપરવા લાયક વસ્તુ આપો. સાતમું પગથિયું છે, ધીરે ધીરે સાકર ઓછી કરી નાખો. જો એક સાથે બંધ ન થાય તો એને કારણે તમને જે વિડ્રોઅલ સિમ્પટમ્સ છે તે જરા ઓછા આવશે. તમારું આત્મબળ એટલે કે સેલ્ફ કંટ્રોલ વધારો. આઠમું પગથિયું છે, એકવાર શરૂ કર્યા પછી પાછી ગાડી પાટા પરથી ઉતારી ન કાઢો, ચાલુ જ રાખો. એક પાર્ટીમાં જશો અને થોડુંક જો ખાશો તો ફરી પાછું તમારા શરીરને યાદ આવી જશે કે ખાંડ ખાવાથી કેવું સારું લાગતું હતું. જો કે એ સારું ફક્ત ટેમ્પરરી જ લાગતું હોય છે. તમે પાછા નીચે પડી જશો જો તમે થોડું ઘણું જરા પણ ખાઈ લેશો તો, અને પાછું તમને એડિક્શન શરૂ થઈ જશે. નવમું પગથિયું છે, તમે એવા લો ગ્લાયસેમિક ફૂડ ખાઓ એટલે કે એવો ખોરાક કે જેનાથી લોહીની સાકર એકદમ ઝડપથી ન વધી જાય. સાકર એ ધીમું ઝેર છે, દરેક પ્રોસેસ ફૂડમાં લગભગ હોય જ છે. સાકર લોબી એટલે કે શુગર લોબી ખૂબ જ પાવરફુલ છે. તે સાકરના વેપારનો કંટ્રોલ કરે છે. એમની ઈચ્છા પ્રમાણે વધારે ને વધારે લોકો વધુ ને વધુ સાકર ખાય તેમાં છે, નહીં કે લોકોના આરોગ્યમાં. ગળ્યું ખાવાનું તો મન ખૂબ થાય છે, અને સાકર વગરનું જીવન કઈ રીતે શક્ય બને? સાકરના બદલે શું વાપરવું જોઈએ? સાકરના બદલે તમે ગોળ વાપરી શકો છો. એમાં ખાસ કરીને ઓર્ગેનિક હોવો જોઈએ, એટલે કે કોઈ પણ કેમિકલ ફર્ટિલાઇઝર્સ ન વાપર્યા હોય એવો, અને એ પણ કેમિકલ ફ્રી. ગોળ કેમિકલ વગરનો હોવો જરૂરી છે. ગોળ જેટલો ડાર્ક કલરનો હોય એટલો સારો. જો એમાં સલ્ફર નાખીને એને વધારે લાઇટ કલરનો બનાવ્યો હોય તો તે આરોગ્યને નુકસાન કરે છે. ગોળનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. ગોળ વધુ પડતો ખાવો એ પણ યોગ્ય નથી, કેમ કે ગોળમાં શેરડીના રેસા નથી, ફાઇબર નથી, એટલે ગોળને પણ એક સેમી પ્રોસેસ ફૂડ જેવું જ ગણાય. ગોળનું પાણી કે સિરપ પણ કરીને રખાય, જે હર્બલ ટીમાં નાખી શકાય. ગોળમાં જે સલ્ફર ડાયોક્સાઇડ, લાઇમ એટલે કે ચૂનો, ફોસ્ફરિક એસિડ, બ્લીચિંગ એજન્ટ વગેરે નાખવામાં આવે છે, એનાથી શરીરને નુકસાન થઈ શકે છે. બીજે સ્થાને તમે મીઠી દ્રાક્ષ સૂકી જે હોય છે તે વાપરી શકો છો, કાળી દ્રાક્ષ પણ વાપરી શકો છો, એનાથી ખૂબ જ મીઠાશ આવશે. ત્રીજું છે મોલાસીસ એટલે કે કાકવી, એટલે લિક્વિડ જેગરી, જે સાકરમાંથી સૌથી પહેલાં ગોળ બને એની પહેલાં જે રસ નીકળે છે તે, એને મોલાસીસ કહેવાય છે. એ પણ ખૂબ ગળ્યું હોય છે અને મિનરલ્સ ખૂબ હોય છે એમાં, ખનિજ તત્વો, તો એ શરીરને ફાયદાકારક છે. ચોથું છે કે જે રિફાઇન્ડ નથી એવી સાકર, જેને બ્રાઉન કલરની બ્રાઉન સાકર કહે છે, તે જરૂર ક્યારેક વાપરી શકાય. પાંચમું છે સ્ટીવિયાના પાન અથવા પાવડર. સ્ટીવિયા એક હર્બ છે, એ એક વનસ્પતિ છે, એ મીઠાસ ખૂબ વધારે છે, એ પણ તમે વાપરી શકો છો. અને પરદેશમાં તમને મેપલ સિરપ મળે છે, અગાઉ નેક્ટર મળે છે, એ પણ તમે જો કોઈની પાસે મંગાવી શકો તો વાપરી શકાય. એનાથી લોહીની સાકર ઝડપથી વધતી નથી, ખાસ કરીને અગાઉ નેક્ટરથી. છેલ્લે એક છે, કલકત્તા બાજુ અથવા દક્ષિણ ભારતમાં તમને પામ શુગર મળે છે, એટલે પામનો ગોળ મળે છે જે તમે રિફાઇન્ડ ન હોય એવો જરૂરથી લઈને વાપરી શકો છો. જેમ સાકરનું પ્રમાણ ઓછું કરતા જશો તેમ તેમ તમારી જીભને પણ એની આદત પડી જશે. થોડાક અઠવાડિયા પછી જો તમે કોઈ ગળી વસ્તુ ખાશો તો તમને એ ખૂબ જ ગળી લાગશે. મિત્રો, જીવનની મીઠાશ સફેદ સાકરથી નથી. જ્યારે સફેદ સાકર બંધ કરશો ત્યારે જે કુદરતી મીઠાશ જે રોજબરોજના આહારમાં એનો સ્વાદ આવશે તે તમને માણવા મળશે. શેકેરી શીંગ પણ જો ચાવીને ખાશો તો મીઠી લાગશે. કોઈ પણ ફળોમાં રહેલી મીઠાશ ખૂબ ગમશે. દરેક ખોરાકમાં એની જે કુદરતી મીઠાશ રહેલી છે
એ જ્યારે તમે ખોરાકને સારી પેઠે ચાવશો ત્યારે તમે એને માણશો. હમણાં જ મેં સૂકું કોપરું મારા પોતાના ગાર્ડનમાંથી આવ્યું હતું તે ખાધું, અને એ એટલું બધું મીઠું લાગતું હતું કે હું પોતે જ એકદમ ચકિત થઈ ગઈ. એટલું યાદ રાખજો કે સાકર એ કોઈ આહાર છે જ નહીં. સાકરના ગુલામ ન બનો. સફેદ સાકર એ ઝેર છે જે ધીમે ધીમે તમારા શરીરનો નાશ કરે છે. એનો ત્યાગ કરો